જય બોલે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં હશો હે ને? ગઈ વખતે આપણે સંસ્કૃતની અંદર પદ્ય બેનો અભ્યાસ કર્યો હતો, જેનું નામ હતું મેઘો વર્ષતુ, વરસાદ વરસે છે. હમણાં આપણે અહીંયા પણ થોડા દિવસથી વરસાદ દરરોજ વરસી રહ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગદ્ય ત્રણનો અભ્યાસ કરીશું, જેનું નામ છે કહ અરુખ. તમારી ચોપડીની અંદર કો ડ રુ ક એમ લખ્યું છે, પણ આપણે એને કે તે વાંચીશું કહ અરુ. તો વિદ્યાર્થી મિત્રો, આ ગદ્યની અંદર એક પક્ષી છે અને એ પક્ષી ખૂબ જ ચિંતામાં છે. બરાબર, કેમ ચિંતામાં છે? તો એને એક પ્રશ્ન સતાવે છે કે કોણ નિરોગી રહી શકે, કહ અરુ કોણ નિરોગી રહી શકે, એવો પ્રશ્ન નો હલ કરવા માટે, એટલે કે પ્રશ્ન ઉકેલવા માટે એ અહીં તહીં બધે ફરતું હોય છે અને બધાને પૂછે, એકનો એક જ પ્રશ્ન પૂછે, કહ અરુ કોણ નિરોગી, કોણ નિરોગી. તો વિદ્યાર્થી મિત્રો, આ ગદ્ય આપણે ચિત્ર આધારિત ભણીશું, જે તમારી પાઠ્યપુસ્તકમાં આપેલું છે. બરાબર, ચિત્ર એક છે એની અંદર પક્ષી ઉડી રહ્યું છે. ચિત્ર બે ની અંદર પક્ષી ક્યાં બેઠું છે? છત પર. અને એની સામે ત્રણ માણસો ઊભા છે, એટલે કે લોકો ઊભા છે. બરાબર, અને એને જોઈને આમ જાણે હસી રહ્યા હોય ને એવું લાગી રહ્યું છે. ત્યાર પછી ચિત્ર ત્રણ, એ પક્ષી એક વૃક્ષની ડાળ પર આવીને બેઠું છે, પણ એ ઝાડની નીચે કોઈ ઋષિ બેઠા છે. એ ઋષિ છે વાઘભટ્ટ ઋષિ, મહર્ષિ વાઘભટ્ટ ઋષિ. વાઘભટ્ટ ઋષિ કોણ હતા? તો વાઘભટ્ટ ઋષિ એ ઔષધ શાસ્ત્રના રચયિતા હતા. બરાબર, દવાઓ બનાવી અને એ દવાઓનું સેવન કરીને કઈ રીતે ચરી પાડવી એનું એમણે ઔષધ શાસ્ત્રમાં લખેલું છે. એટલે એ વાઘભટ્ટ ઋષિને પણ આ જ પ્રશ્ન પૂછે છે, કહ અરુ. વાઘભટ્ટ ઋષિ આ બધું સાંભળતા હોય છે અને અહીંયા જુઓ, વાઘભટ્ટ ઋષિ કંઈક એ પક્ષીને કહી રહ્યા છે, જે આપણે પાઠમાં સમજીશું. પછી છે પાછળ તમારે ચિત્ર પાંચ, અહીંયા વાઘભટ્ટ ઋષિની વાત સાંભળીને એ પક્ષી ઉડી રહ્યું છે. તો વાઘભટ્ટ ઋષિએ તો એવી શું વાત એને કરી કે એ પક્ષી ઉડી ગયું અને પાછો સંતોષ પામીને ઉડી ગયું છે. બરાબર, તો આ ગદ્યને આપણે સંસ્કૃત સાથે અનુવાદ સાથે સમજીએ. ગદ્યનું નામ છે કહ અરુક. આજે રહ્યું ને એ વિસર્ગનો નિયમ છે, વિસર્ગ સંધિનો, એટલે આ ક રહ્યો એને વિસર્ગ થઈ જશે, દ નીકળી જશે કાનો માત્ર અને ડ નીકળી જશે. બરાબર, કહ વત્તા અરુક કોણ નિરોગી. તો પાંચે પાંચ ચિત્રને આધારિત આપણે સંસ્કૃત અને એનું અનુવાદ જોઈએ. એકહ પક્ષી અસ્તે, સહ આકાશે અત્ર તત્ર ગચ્છતિ, સહ પુનઃ પુનઃ વદતિ, કહ અરુક કહ નિરોગી. ચિત્રમ એક. બરાબર, ચિત્ર એકની વાત કરી તો એક પક્ષી છે, તે આકાશમાં અહીં તહીં જાય છે, ગચ્છતિ જાય છે. પક્ષી એ અન્ય પુરુષ એક વચનનું રૂપ હોવાથી અહીંયા વર્તમાન કાળનો પ્રત્યય તી લાગે છે. બરાબર, તે પુનઃ પુનઃ વારંવાર બોલે છે, કહ નિરોગી કોણ નિરોગી છે. ચિત્રમ બે. બીજા ચિત્રમાં આપણે જોયું કે છત ઉપર બેઠું છે અને લોકો એની સામે હસી રહ્યા છે. કેમ હસી રહ્યા છે? તો પક્ષી દ્વારમ દ્વારમ અટતી, અટતી એટલે ભટકે છે, આમ તેમ ભટકે છે. ક્યાં આમ તેમ? તો પક્ષી દ્વારે દ્વારે ભટકે છે. એકમ એવ પ્રશ્નમ પૃચ્છતિ, એક જ પ્રશ્ન બધાને પૂછે છે. જનાહ એટલે લોકો, ઉપહાસમ એટલે મજાક, કુર્વંતી કરે છે. જનાહ ઉપહાસમ કુર્વંતી, જનાહ એ અન્ય પુરુષ બહુવચનનું રૂપ છે, એટલે વર્તમાન કાળનો એને અન્ય પુરુષ બહુવચનના રૂપમાં અંતિ પ્રત્યય લાગે છે, એટલે પૂર્વ.
હંતિ લોકો મજાક કરે છે ક્યા પક્ષી જો ને કે એક ને પ્રશ્ન પૂછે છે કોણ નિરોગી કોણ નિરોગી કા અપી ઉત્તરમ ન દદાતિ કોઈ પણ જવાબ આપી શકતું નથી પક્ષી નિરાશ ભવતિ પક્ષી નિરાશ થઈ જાય છે તમે પણ વારંવાર પ્રશ્ન પૂછતા હો અને જો તમે સામે જવાબ ન મળે તો તમે પણ નિરાશ થઈ જતા હશો હે ને એટલે અહીંયા પક્ષી પણ નિરાશ થઈ જાય છે ચિત્ર 3 ને જોઈએ ચિત્ર 3 સહ વનમ ગચ્છતિ તે વનમાં જાય છે વૃક્ષે ઉપવિશતિ ચ અને વૃક્ષ પર બેસે છે વૃક્ષસ્ય અધઃ વૃક્ષની નીચે વૈદર્શી વૈદ્ય ઋષિ વાંભટમ અસ્તિ વૈદ્ય ઋષિ વાંભટ છે આપણે ચિત્ર 3 ની અંદર જોયું પક્ષી પુનઃ વદતિ પક્ષી ફરી બોલે છે કહ અરુ કહ અરુ ઇતિ વાંભટમ શૃણોતિ પક્ષી ફરીથી બોલે છે કોણ નિરોગી કોણ નિરોગી એમ વાંભટ સાંભળે છે કારણ કે એ વૃક્ષની નીચે વૈદ્ય ઋષિ વાંભટ બેઠા છે ચિત્રમ ચત્વારી ચોથું ચિત્ર સહ વદતિ તે બોલે છે અહીંયા તે એટલે કોણ વાંભટ ઋષિની વાત સાંભળે છે એટલે વાંભટ ઋષિને જવાબ આપે છે વાંભટ સાંભળે છે હિતભૂક મિતભૂક ઋતુભૂક ઇતિ કોણ તો હિતકારી મિતકારી એટલે માપસરનું અને ઋતુભૂક એટલે કે ઋતુ અનુસાર ભોજન કરનાર એમ કોણ નિરોગી રહી શકે તો હિતકારી પછી મિતભૂક એટલે કે પ્રમાણસરનું અને ઋતુ મુજબનું ભોજન કરનાર એમ અર્થ અસ્તિ એનો અર્થ છે યહ હિતકારી ભોજનમ કરોતિ જે હિતકારી ભોજન કરે છે યહ હિતકારી ભોજન ભોજનમ કરોતિ જે પોતાને શરીરને અનુસરે એટલું માપનું ભોજન કરે છે બરાબર અને જે ઋતુ અનુસાર ભોજન કરે છે તે નિરોગી રહી શકે છે હિતકારી ભોજન એટલે આપણને આપણા શરીરને પોસાય એવું જ આપણે જમવું જોઈએ બરાબર પછી પેટ આપણું છે પણ તો બી આપણે જમ જમ કરીએ નકરું પછી શું થાય અપચો થઈ જાય એટલે મિતકારી ભોજન જમવાનું અને ઋતુ અનુસાર તો દરેક ઋતુ અનુસારનો ખોરાક હોય છે બરાબર શિયાળામાં આપણને શક્તિવર્ધક એટલે કે શક્તિ મળે એવો ખોરાક આપણે ખાઈએ છીએ તો દરેક ઋતુ પ્રમાણે ઋતુ અનુસાર ભોજન કરવું જોઈએ એમ અહીંયા વાંભટ ઋષિ સમજાવે છે ચિત્રમ 95 યહ ઋતુ અનુસારમ ભોજનમ કરોતિ જે ઋતુ અનુસાર ભોજન કરે છે સહ એવ નિરોગઃ ભવતિ ઇતિ તેજ નિરોગી રહી શકે છે એમ હવે એ પક્ષીને તો એનો જવાબ મળી ગયો એટલે કેવું થઈ ગયું અહીંયા નિરાશ થઈ ગયું છું પણ હવે સંતુષ્ટ પક્ષી ઋષિ સમીપમ આગચ્છતિ એ વૃક્ષની ડાળ પર બેઠું હતું હવે ક્યાં આવી ગયું સંતોષ પામેલું પક્ષી વૃક્ષ ઋષિની નજીક આવે છે અને શું કરે છે સહ ઋષિ નમતિ અને એ ઋષિને નમન કરે છે કારણ કે એને એના પ્રશ્નનો જવાબ મળી ગયો અનંતરમ ત્યાર પછી સ્વસ્થાનમ પોતાની જગ્યાએ ગચ્છતિ જતું રહે છે તો વિદ્યાર્થી મિત્રો આ પાઠ ઉપરથી આપણને શું શીખવા મળ્યું તો આપણે ભોજન કેવી રીતે કરવું જોઈએ કેવું કરવું જોઈએ તો હિતકારી અને ઋતુ અનુસાર અને માપસરનું ભોજન કરીએ તો આપણે નિરોગી રહી શકીએ છીએ થેન્ક યુ